ની સ્વચ્છતા ઉપર ભાષણ કરે છે. તેમનું ભાષણ સાંભળી અને હું સૂઈ ગઈ. અચાનક રાત્રે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મેં જોયું કે પૂજ્ય ગાંધી બાપુ હતા. તેમને દેશની દુર્દશા જોઈ અને તેમની વ્યથા મને વર્ણવી. તેમણે મને સ્વચ્છતા વિશે ઘણી બધી વાતો કહી. તેમણે મને સ્વચ્છતા વિશે એક પંક્તિ પણ કહી, જે પંક્તિ સાંભળી અને સ્વચ્છતાનું મહત્વ સમજતી થઈ અને બીજાને સમજાવતી થઈ. આશા છે કે તમે પણ આ પંક્તિ સાંભળી અને સ્વચ્છતાનું મહત્વ સમજશો અને બીજાને સમજાવશો. શેરી વડાવી સ્વચ્છ કરું ઘરે આવો ને, મારા આંગણિયામાં ફૂલના પથરાઓ પ્રભુજી ઘરે આવો ને. સ્વચ્છતા એટલે આપણું મન, આપણું શરીર, આપણી આજુબાજુની ચારે બાજુની સાફ સફાઈ. સ્વચ્છતા એ માનવ સમુદાયનો આવશ્યક ગુણ છે. સ્વચ્છતા એ બધી જ બીમારીઓથી બચવાનો સરળ ઉપાય છે. સ્વચ્છતા એ જીવન આધારિત શિલા છે. આ માટે જ આપણે સ્વચ્છતાનું મહત્વ રોજબરોજ સમજવું જોઈએ. મિત્રો, મને બાપુજીએ કહ્યું છે કે બેટા, હું તમને પંક્તિ કહું છું જે તું બધાને કહેજે. બાપુજીએ મને કહ્યું છે કે મેં કિસી કો ગંદે પેરો કે સાથ અપને મન સે ગુજરને નહીં દૂંગા. મેં કિસી કો ગંદે પેરો કે સાથ અપને મન સે ગુજરને નહીં દૂંગા. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવા માટે આપણે સ્વચ્છતાની જરૂર પડે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ આપણે સ્વચ્છતાની જરૂર પડે છે. મિત્રો, મને ગાંધી બાપુએ કહ્યું છે કે બેટા, તને ખબર છે કે આપણા ભારત દેશમાં હજારો વર્ષોથી માન્યતાઓ ચાલી આવે છે કે જ્યાં સ્વચ્છતા અને સુંદરતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. અને મિત્રો, ગાંધી બાપુએ કહ્યું છે કે બેટા, હવે તો સ્વચ્છતાનું મહત્વ જ નથી રહ્યું. સ્વચ્છતાનું મહત્વ તો માત્ર પુસ્તકોમાં જ છે. માણસો મોટી મોટી વાતો કરે છે, સ્વચ્છતા ઉપર ભાષણ કરે છે, પણ તે પોતાના મન ઉપર લેતા નથી, કોઈ સ્વચ્છતા રાખતા નથી. તો વળી મિત્રો, તમને ખબર જ હશે કે આપણો ભારત દેશ કેટલો વિશાળ છે, તે કેટલાય ધાર્મિક સ્થળો આવેલા છે અને તે ધાર્મિક સ્થળોએ લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. મિત્રો, મને
મને એક વાર્તા યાદ આવે છે. વિદ્યાપ્રબોધ નામની એક શાળામાં જય નામનો એક છોકરો ભણતો હતો. જયને હરવા ફરવાનો ખૂબ શોખ હતો. તે એક દિવસ શાળાએ જતો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે ભારતમાં તો એટલા સુંદર સ્થળો છે પણ તે બધા ગંદકીના લીધે ખરાબ લાગે છે. ત્યારે તેના મિત્રોએ તેને જણાવ્યું કે જય આપણે સવારે પ્રવાસે દરિયાકાંઠે જવાનું છે. જય ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. બધા નક્કી કર્યા પ્રમાણે દરિયાકાંઠે પહોંચ્યા અને બધાએ ત્યાં રમવાનું વિચાર્યું હતું. પણ મિત્રો, દરિયા કિનારે એટલી ગંદકી હતી કે ત્યાં રમવાની તો શું, ચાલવાની પણ જગ્યા નહોતી. બધા જ ઉદાસ થઈ ગયા. ત્યારે જયને સ્વચ્છ ભારત મિશન યાદ આવ્યું. એટલે જય બોલી ઉઠ્યો કે મારો જ ભારત દેશ છે અને મારે જ સુંદર બનાવવો પડશે એમ કહી અને જય કચરો ઉપાડવા લાગ્યો. તેની સાથે જ બધા કચરો ઉપાડવા લાગ્યા અને થોડી જ વારમાં આખો સમુદ્ર કિનારો સાફ થઈ ગયો. અને મિત્રો મને બાપુજીએ કહ્યું છે કે બેટા, તારો સ્વચ્છ ભારતમાં મૂકેલો એક પગ એક દિવસ આખા ભારતને સુંદર કરવામાં મદદ કરશે. મિત્રો, સ્વચ્છતા વિશે ઘણા બધા સૂત્રો પણ છે. સાફ હો સુંદર હો એસા મેરા ભારત દેશ હો, હમ સબને યઠાના હે સ્વચ્છ ભારત બનાના, હમ સબકા એક હી નારા સ્વચ્છ ઓર સુંદર હો દેશ હમાર, બાપુને દેખા એક હી સપના સ્વચ્છ ઓર સુંદર હો ભારત અપના. જ્યાં સ્વચ્છતા કે પ્રભુતા, જ્યાં સ્વચ્છતા કે સુંદરતા, જ્યાં સ્વચ્છતા કે પવિત્રતા, એટલું કહી અને હું મારી વાણીને વિરામ આપીશ. જય દસ્તુ. And subscribe this video. Thanks for watching.